ધાનેરા તાલુકાના થાવર ગામે સ્મશાન ભૂમિના પર થયેલા દબાણનો મામલો પહોંચ્યો છે તાલુકા વિકાસ અધિકારી પાસે. લોકોએ આ દબાણ હટાવવા માટે થઈને તાલુકા વિકાસ અધિકારી પાસે જઈને લેખિત રજૂઆત કરી છે. ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલ ભીલ સમાજની સ્મશાન ભૂમિમાં દિવાલ કાઢતા લોકોએ લગાવ્યો સરપંચ પર દબાણનો આક્ષેપ. ગામ લોકોએ અમારી સાથે વાત કરતા જણાવ્યું કે આ સરપંચ દ્વારા જરૂરિયાત કરતા વધુ જમીન પર દિવાલ બનાવીને બિનજરૂરી કબજો જમાવી દીધો છે, જે મુદ્દે ગામ લોકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે સરપંચ દ્વારા બિનજરૂરી દિવાલ બનાવીને સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો છે. બીજી તરફ અન્ય એક પ્રોડક્શન દિવાલ જે જગ્યા પર મંજૂર કરેલી હતી એ જગ્યાને બદલે અન્ય જગ્યા પર બનાવેલ છે. હાલ તો આ સમગ્ર મામલો ધાનેરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપતા તાલુકા વિકાસ અધિકારી તપાસ અર્થે આવી પહોંચ્યા હતા અને તલાટીકમ મંત્રીને જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ તાલુકા પંચાયત આવવાની તાકીદ કરી હતી અને આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. થાવરના સરપંચના પતિદેવ ખોટી રીતે ગ્રાન્ટનો દુરુપયોગ કરી સ્મશાન ભૂમિમાં કોઈ જમીન નિમ ન થયેલ હોવા છતાં તે જમીનમાં કોર્ટ કાઢી સરકારી નાણાંનો દુરુપયોગ કરી તો છતાં બીજી ગ્રાન્ટ પાસ થયેલી હતી તે સરપંચના ઘરે વાપરેલી ગ્રાન્ટ. ત્રીજી જે કોર્ટ હતો વો સુરેશભાઈ ખત્રીભાઈના ઘરથી પ્રથિના ઘર સુધી કાઢવાનો હતો તે સરપંચના ઘરે કાઢેલો છે. બીજો એક કોર્ટ હતો ગામના ચોટાથી વો કોર્ટ એમના મરજી મુજબ ત્યાં આગળ બસ સ્ટેન્ડ બાજુ કાઢેલ છે અને તેના ઘરે દબાણમાં મકાન બનાવેલ છે. તો છતાં એમને કહેવા છતાં તે ઉશ્કેરાઈ જઈ કે તમારાથી જે થાય એવો કરી લો, પછી હું મારે આગળ કે પહોંચી વળીશ તેમ કહેલ. રમેશ સુથાર સાથે પ્રકાશ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ, ધાનેરા.